બુલેટિન સાથે હું છું દીક્ષિતા. નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો તરફ. મંત્રી ગણપતસિંહ વસાવાની અવૈધ સંપત્તિ મામલે એન્ટી કરપ્શન બ્યુરો હાઈકોર્ટના નિર્દેશ મુજબ તપાસ કરશે. મંત્રી ગણપત વસાવા પર જગતસિંહ વસાવાએ આવક કરતા વધારે સંપત્તિના આક્ષેપ કર્યા હતા અને આ મામલે એસીબીને તમામ આક્ષેપોનો જવાબ આપવા મંત્રી ગણપતસિંહ વસાવાએ તૈયારીઓ દર્શાવી છે. તો મંત્રી ગણપતસિંહ વસાવાની અવૈધ સંપત્તિનો જે મામલો છે તેને લઈને તેમણે તૈયારી દર્શાવી છે. હાઈકોર્ટે નિર્દેશ મુજબ એસીબી તેમની સંપૂર્ણ તપાસ હાથ ધરશે. તો ગણપત વસાવાની સંપત્તિનો જે મામલો છે તેને લઈને તેમણે સમગ્ર બાબતે ખુલાસા આવવા માટે તૈયારી દર્શાવી છે. હાઈકોર્ટના નિર્દેશ મુજબ એસીબી આ સમગ્ર મામલે તપાસ કરશે. જગતસિંહ વસાવાએ આવક કરતા વધુ સંપત્તિ રાખવાના આક્ષેપો કર્યા હતા તેને લઈને ગણપત વસાવાએ પોતાની તૈયારીઓ દર્શાવી છે. તો જે પ્રમાણે ગણપત વસાવાની સંપત્તિનો મામલો હાઈકોર્ટના નિર્દેશ મુજબ એસીબી સંપૂર્ણ તપાસ કરશે, તો જગતસિંહ વસાવાએ વધુ સંપત્તિ રાખવાનો આક્ષેપ કર્યો હતો તેને લઈને ગણપતસિંહ વસાવા પોતે આ સમગ્ર બાબતે ખુલાસા કરવા માટે તૈયાર થયા છે. તો આવક કરતા વધુ સંપત્તિ રાખવાનો જે મામલો હતો ગણપત વસાવાને હાઈકોર્ટ પણ તેમાં એસીબી સંપૂર્ણ તપાસ કરશે ત્યારે મંત્રી ગણપતસિંહ વસાવાએ તૈયારી દર્શાવી છે. આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, જે ગણપત વસાવાની સંપત્તિનો જે મામલો છે હાઈકોર્ટે હવે એસીબીને તપાસ સોંપી છે, શું છે સમગ્ર વિગતો? વાત કરવામાં આવે તો જગતસિંહ વસાવા ઉપર જગતસિંહ વસાવા જે છે તેમણે આક્ષેપ કર્યા હતા. જગતસિંહ વસાવા પૂર્વ આઈએએસ ઓફિસર રહી ચુક્યા છે અને ગણપતસિંહ વસાવા સામે પણ વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે. ખાતરી કરવામાં આવે જે આક્ષેપો અને જેની સાથે જે હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને હાઈકોર્ટે નિર્દેશ કર્યા હતા કે ગણપતસિંહ વસાવાની સામે તપાસ થવી જોઈએ. સમગ્ર મામલે હવે એન્ટી કરપ્શન બ્યુરો છે, ગણપત વસાવા જે કેબિનેટ કક્ષાના મંત્રી છે તેમની આવક કરતા વધુ સંપત્તિની જે આક્ષેપો થયા છે તેના સંદર્ભમાં તપાસ શરૂ કરશે. ખાસ કરીને આ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક પણ થઈ છે અને આ મામલે ચર્ચા પણ કરવામાં આવી છે. આ મામલે મહત્વની બાબત છે કે અગાઉ પણ ગણપતસિંહ વસાવા સ્પષ્ટ કરી ચુક્યા છે કે આ જે આક્ષેપ કરનાર જગતસિંહ વસાવા છે તેઓ પોતે ત્રણ વખત તેમની સામે ચૂંટણી હારી ચુક્યા છે. તેમના ઉપર પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમના પુત્રને લઈને પણ જે છે કેટલાક આક્ષેપો ગણપતસિંહ વસાવા જે મંત્રી છે કે મેડિકલ તેમણે કર્યા હતા. હવે સમગ્ર મામલે જયારે તપાસ એન્ટી કરપ્શન બ્યુરો કરવા જઈ રહી છે ત્યારે હવે તપાસ કઈ દિશામાં સૌપ્રથમ મંત્રીને મળવામાં આવશે, જે સંપત્તિને લઈને જે વિગતો લેવામાં આવશે કે કેમ તે હવે જોવું રહેશે. જી બિલકુલ મેહુલ, સમગ્ર વિગત બદલ આભાર.